બાંસકડા જિલ્લાની ધાનેરા નગરપાલિકા રોજ નવા નવા રંગ બદલે છે, જેની સાથે સાથે આજ ધાનેરા નગરપાલિકા સસ્પેન્ડ થયેલા તમામ 15 કોંગ્રેસના નગરસેવકો પોતાની સત્તા ફરી મેળવી લીધી છે. ધાનેરા નગરપાલિકાના કુલ 15 નગરસેવકોને ગુજરાત સરકાર કમિશનર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન દ્વારા વિકાસના કામમાં ગેરરીતિ મામલે સસ્પેન્ડ કરાયા હતા. જોકે નગરપાલિકાના કોંગ્રેસના નગરસેવકો વસંતીબેન ગલઈના નામે આખા મામલે ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયની માંગ સાથે ખાસ દીવાની અરજી કરી હતી. આ તરફ કોંગ્રેસના પ્રમુખ ઉપપ્રમુખ સહિત તમામ નગરસેવકને પોતાની પદ પરથી દૂર કરતા ભારતીય જનતા પાર્ટીના 12 નગરસેવકો નગરપાલિકાની પ્રમુખની સત્તા મેળવી લીધી હતી, જેમાં કાર્યકારી પ્રમુખ તરીકે જ્યોત્સનાબેન ત્રિવેદીએ પ્રમુખનો ચાર્જ સંભાળ્યો હતો. ભારે વિવાદો વચ્ચે નગરપાલિકાના પ્રમુખની ચૂંટણી આવે છે અને નગરપાલિકાના પ્રમુખ ચૂંટણી સાથે ભારતીય જનતા પાર્ટીના 12 નગરસેવકોમાં બે ભાગ પડી જતા હોય છે. નગરપાલિકા પ્રમુખ તરીકે કિરણબેન સોરેનનું નામ ચિઠ્ઠીમાં નીકળી આવે છે. જોકે આજે ગુજરાત હાઈકોર્ટમાંથી કોંગ્રેસ નગરસેવકના પક્ષમાં ચુકાદો આપતા નગરપાલિકાના 28 બોર્ડના કોંગ્રેસના 15 નગરસેવકની એન્ટ્રી આજે ફરી થઈ ગઈ છે. ધાનેરા નગરપાલિકા કચેરીમાંથી અલગ અલગ એક કરતાં પણ વધારે રજૂઆતોની તારીખો હાઈકોર્ટ અને કચેરીમાં ચાલી રહી છે, જ્યારે આજે કોંગ્રેસ પક્ષના 15 નગરસેવકોના પદ માટે રજૂઆતની સુનાવણી તારીખે હોય ગુજરાત હાઈકોર્ટમાંથી કોંગ્રેસ પક્ષ માટે મહત્ત્વના અને સારા સમાચાર સામે આવે છે. નગરપાલિકાના તમામ 15 નગરસેવકોને પોતાની સત્તા આજે પાછી મળી ગઈ છે. ગુજરાત હાઈકોર્ટમાંથી ચાલેલી સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન કમિશનર દ્વારા નગરસેવકોને સસ્પેન્ડ કરવાના હુકમને રદ કરવાનો આદેશ કર્યો હતો. ધાનેરા નગરપાલિકાને કોંગ્રેસના 15 સભ્ય નગરપાલિકાના પ્રમુખ જગનબેન પનાજી ઠાકોર કોરોનામાં મૃત્યુ પામ્યા પછી પ્રમુખની ચૂંટણી માટેના એજન્ડા નીકળ્યા એના પછી ધાનેરા નગરપાલિકા કોંગ્રેસના 15 સભ્યો સરકારશ્રીએ સસ્પેન્ડ કરેલા અને એના પછી અમે હાઈકોર્ટમાં જયેલા. હાઈકોર્ટમાં 3-4 તારીખો પડતા અમારો કેસ ચાલી જતા આજે અમને અમારો ન્યાય મળી ગયો છે. ધાનેરા નગરપાલિકા ખાતે આજે કોંગ્રેસ પક્ષ અને નગરસેવકો ભારે ઉત્સાહથી જીતની ઉજવણી કરવા માટે આવી પહોંચ્યા હતા. એકબીજાને મોં મીઠું કરાવી સત્યનો વિજય થયો હોવાનો સૂત્રોના ઉચ્ચાર કરી ફટાકડા ફોડી જીતની ઉજવણી કરી હતી. ધાનેરા શહેર પ્રમુખ હરસિંહ રાજપૂત સહિત કોંગ્રેસ નગરસેવકો તેમજ કાર્યકર્તા મોટા પ્રમાણમાં હાજર રહ્યા હતા, ત્યારે કોંગ્રેસ જિલ્લા ઉપપ્રમુખ બળવંતસિંહ બારોટે ઉચ્ચ ન્યાયાલયનો આભાર માન્યો હતો. જિલ્લા ઉપપ્રમુખે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ કરેલા તમામ આક્ષેપો આજે ખોટા પડ્યા છે. ભારતીય જનતા પાર્ટી સત્તા મેળવવા માટે સરકારી અધિકારીઓ પર દબાણ લાવી ખોટા હુકમો કરાવે છે, જોકે આજ સત્યનો વિજય થયો છે. આજે ચુકાદો આવ્યો એ બાબતે પહેલાં તો અમે આજના તબક્કે ન્યાયાધીશનો હું આભાર માનું છું અને સાચો ન્યાયાધીશ છે એવો આજે એક પુરવાર થયો છે. અને ભારતીય જનતા પાર્ટીના જે સદસ્યોએ જે અમારા કોંગ્રેસના સદસ્યો ઉપર જે આક્ષેપો કર્યા હતા કે ભ્રષ્ટાચાર કર્યો છે ને એમ કર્યું છે, બાકી અમે એક પણ કામ એવું નથી કર્યું કે ભ્રષ્ટાચાર થયો હોય. મહારાણા પ્રતાપ હોય, શિવાજી હોય, ઝાંસીભાઈ રાણી હોય, ગાંધી બાપુ હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, અમે ઇસ્કૂલના બી કામ કર્યા છે, ઇસ્કૂલના છેડ બનાવ્યા છે બાળકો ગરીબ બાળકો ભણી શકે તેના માટે, અને જે નગરપાલિકાના વાહન ઊભા રહે એના માટે પણ છેડ બનાવ્યા હતા, અને ભોજનશાળા અહીંયા એક ભોજનાલય પણ બનાવ્યું હતું કે લોકોને સસ્તા દરે એક ભોજન મળી રહે, અને તાલુકાના વસ્તીના લોકો અહીંયા આવે છે એમને સસ્તા દરે 30-40 રૂપિયામાં એક ભોજન મળે એના માટે એક વ્યવસ્થા ઊભી કરી હતી. એ લોકોના મગજમાં આ વસ્તુ ન ખટી અને આ કોંગ્રેસવાળા જશ લઈ જાય છે, એના કારણે એ લોકોએ અમારા અમે આક્ષેપ કર્યા હતા. અને ભારતીય જનતા પાર્ટીના સરકારના હિસાબે હિસારે અમને બે વાર જે અમારા અમે હુકમ કરાયો તો મારે આજે ન કહેવું જોઈએ પણ આપણા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ એ પોતે ફોન કરી અને ઇન્ટરેસ્ટ લે છે અને સરકારી અધિકારીઓ ઉપર દબામ લાવે અને હુકમ કરાવતા હોય છે. એક બાજુ બીજા દિવસે ચૂંટણી હોય છે અને રાત્રે 8 વાગે જો સરકારનો હુકમ આવતો હોય કે તમારા તમે બધા 15 સભ્યો સસ્પેન્ડ થઈ ગયા છો, કારણ કે ભાજપના સભ્યો બધા કોમમાં પહેલાં સંમત હતા અને પછી એમ કે અમારા કોંગ્રેસના સસ્પેન્ડ અને ભાજપના ચાલુ, અને બીજા દિવસે ભારતીય જનતા પાર્ટીના લોકો 12 માણસો વધે અને એનામાંથી ભારતીય જનતા પાર્ટીનો બોર્ડ પડે, પરંતુ માલિક અને કુદરત અમારી સાથે હતો અને ધાનેરાની ધર્મ પ્રેમી જનતાના આશીર્વાદથી એમનામાં ભાગલા પડ્યા અને એમનામાં બળવો થયો, કારણ કે એમને ભ્રષ્ટાચાર કર્યો હતો. 40 દિવસ અહીંયા રહ્યા ને એ વખતે એમને દુકાનદારો જોડેથી લાખો રૂપિયાનું ભ્રષ્ટાચાર કરી
અને એમનામાં તિરાડ પડી એ ભ્રષ્ટાચાર એ વખતે દેખાણો કે જે લાખો રૂપિયાનો એમને ભ્રષ્ટાચાર કર્યો હતો દુકાનદારો સાથે ભાડા ચીઠીઓ અને આ તેને બદલીને એટલે એના કારણે એમનામાં બળવા થયા બીજા દિવસે હરકા મત પડ્યા તે છતાં પણ એમની હારથી અને એમનું મેન્ડેટ ભારતીય જનતા પાર્ટીનું પાછું ગયું એ ધાનેરાના તમામ લોકોની એ દિવસે જીત હતી।